ને મિત્રો, મજામાં. મિત્રો, આજે આપણે કમ્પ્યુટરની ટેસ્ટ લઈ રહ્યા છીએ અને હેતુ માત્ર એટલો જ છે કે તમને આમ તો આવડે જ છે, પણ બે પાંચ પ્રશ્નો જે કંઈ નવા આવડે એ જોઈ લો અને સાથે સાથે એ પણ ચેક કરો કે આપણને બધા પ્રશ્ન આવડે છે કે નહીં. તો બસ આખી ટેસ્ટ દઈ દો અને છેલ્લે કોમેન્ટની અંદર લખજો કે મને આટલા સાચા પડ્યા છે. મિત્રો, કમ્પ્યુટર વિષય આમ જોઈએ તો બધી જગ્યાએ ઉપયોગી છે અને એટલા માટે જ આપણો આ ટેસ્ટ રાખવાનો હેતુ પણ છે. પણ મને ખાતરી છે કે તમને લોકોને લગભગ બધા સાચા હશે. જો તમારો રિસ્પોન્સ સરસ હશે તો આપણે આગળ આવી ટેસ્ટ ચાલુ રાખશું. તો મને લાગે છે, આર યુ રેડી? ધેટ્સ ગુડ. તો પહેલો જ પ્રશ્ન, આઈસી નું પૂરું નામ શું? મિત્રો વિચારો. યસ, વેરી ગુડ. બિલકુલ સાચો જવાબ છે, ઇન્ટીગ્રેટેડ સર્કિટ. ઇન્ટીગ્રેટેડ સર્કિટ. કમ્પ્યુટર કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? મિત્રો, કમ્પ્યુટર તમને ખબર છે અંગ્રેજી શબ્દ છે અને તમે બિલકુલ સાચું, કોમ્પ્યુટ એટલે ગણતરી કરવી. ટુ કોમ્પ્યુટ. વિન્ડોઝમાં સ્ટાર્ટ બટન ક્યાં આવેલું છે? યસ, બિલકુલ સાચું છે, ટાસ્ક બાર છે ત્યાં સ્ટાર્ટ બટન છે. ત્યાર પછી DOS એનું પૂરું નામ જણાવો. મિત્રો, DOS ફૂલ ફોર્મ, બિલકુલ સાચું, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. નોટપેડ એ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? યસ, બિલકુલ સાચું, યુટિલિટી. ત્યાર પછી સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી કી હોય છે? મિત્રો, જનરલી જુદી જુદી હોય છે પણ સામાન્ય રીતે એવો પ્રશ્ન છે. બિલકુલ સાચું, 104. ત્યાર પછીનો પ્રશ્ન છે, બીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થતો હતો? બીજી પેઢી. યસ, બિલકુલ સાચું, ટ્રાન્ઝિસ્ટર. તો બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટર. વિશ્વનું પ્રથમ ડિજિટલ કમ્પ્યુટર કયું? વિશ્વનું. યસ, તો યુનિવેક. ભારતમાં જોવા મળેલ સૌપ્રથમ કમ્પ્યુટર વાયરસ કયો હતો? યસ, સી બ્રેન, બિલકુલ સાચું, સી બ્રેન. ત્યાર પછીનો પ્રશ્ન, કમ્પ્યુટરનું કયું સાધન પોઇન્ટિંગ ડિવાઇસ કહેવાય છે? બિલકુલ વિચારો. યસ, માઉસને આપણે પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખીએ, કારણ કે એ બધા પોઇન્ટ દર્શાવતો હોય છે સ્ક્રીન પર. OMR નું પૂર્ણ સ્વરૂપ, યસ, ફૂલ ફોર્મ તમારે આપવાનું છે, OMR, ઓપ્ટિકલ માર્ક રીડર. બિલકુલ સાચું છે, ઓપ્ટિકલ માર્ક રીડર. લાઇનની શરૂઆતમાં કર્સર લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? ગુડ, હોમ કી, વેરી ગુડ, હોમ કી. હોમ કી દ્વારા એ કર્સર સીધું પહેલે પહોંચી જાય છે, આપણે જાણીએ છીએ. ચાર્ટ, નકશા, કાર્ડ, લેટર, લખાણ અને એ બધું બનાવવા માટે પ્રોગ્રામ કેવો વપરાય છે? મિત્રો, લેટર. યસ, એમએસ વર્ડ. સામાન્ય રીતે આપણે એમએસ વર્ડ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન, મોનિટરની સ્ક્રીન પર આવેલ નાના ટપકા, યસ, એને શું કહે છે? નાના ટપકા. ગુડ, પિક્સલ્સ, બિલકુલ સાચું છે, પિક્સલ્સ. તો પિક્સલ્સ છે એના દ્વારા આપણે જોતા હોય છે. પેન ડ્રાઈવ, યસ, પેન ડ્રાઈવ નું બીજું નામ, બિલકુલ સાચું, ફ્લેશ ડ્રાઈવ. અને ફ્લેશ ડ્રાઈવ તરીકે પણ પેન ડ્રાઈવને ઓળખવામાં આવે છે. ત્યાર પછી કીબોર્ડની કોઈ પણ કી દબાવવાથી કેટલા બીટ વપરાય છે? યસ, બીટ કેટલા? હા, 8 બીટ, બિલકુલ સાચું છે. 8 બીટનું એક અનુસંધાન પણ છે, કઈ વાંધો નહીં, પ્રશ્ન આવશે. ત્યાર પછી વિન્ડોઝમાં બનાવેલ ફોલ્ડરને બીજા ક્યાં નામે ઓળખાય છે? વિન્ડોઝનું જે ફોલ્ડર છે એનું બીજું નામ, ડિરેક્ટરી, બિલકુલ સાચું છે, ડિરેક્ટરી. ત્યાર પછીનો પ્રશ્ન, એક જ સમયે એક જ કમ્પ્યુટરમાં એક કરતા વધારે પ્રોગ્રામ કામ કરવું એને શું કહેવાય? સિમ્પલ અંગ્રેજી શબ્દ, મલ્ટી ટાસ્કિંગ. ટાસ્ક એટલે કામ અને મલ્ટી, હે ને, તો મલ્ટી ટાસ્કિંગ, બિલકુલ સાચું છે.
કઈ મેમરીમાં માત્ર વાંચવાનો જ વિકલ્પ હોય, વાંચવું એટલે રીડ, અને રીડ, યસ ઓનલી રીડ, તો આર ઓ એમ, રીડ ઓનલી મેમરી, ફૂલ ફોર્મ પણ પૂછી શકાય, આર ઓ એમ. કેટલા બીટનો એક બાઇટ બને, કેટલા બીટ, યસ મેં તમને પેલા કહ્યું, બિલકુલ સાચું છે, આઠ બીટ હોય ને ત્યારે એક બાઇટ બને છે, બી વાય ટી ઈ, બાઇટ, અને બીટ એટલે બીઆઈટી. ડિસ્ક પરની માહિતી ભૂસવા માટે કયો કમાન્ડ વપરાય છે, ડિસ્ક ઉપર માહિતી બધી ભૂસવા, ફોર્મેટ, વેરી ગુડ, બિલકુલ સાચું છે, ફોર્મેટ, ફોર્મેટ દ્વારા માહિતી ભૂસાય છે. નોટપેડ એપ્લિકેશનનું એક્સટેન્શન શું હોય છે, વિચારો, લખવાનું હોય છે ટેક્સ્ટ, યસ ટીએક્સટી, ડોટ ટીએક્સટી, તો આપણે જાણીએ છીએ ડોટ ટીએક્સટી એનું એક્સટેન્શન. બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર ક્યાં નામે ઓળખાય છે, યસ બ્લેક એન્ડ વ્હાઇટ, મોનોક્રોમ, વેરી ગુડ, તો બિલકુલ સાચો જવાબ છે મોનોક્રોમ. ત્યાર પછી કેપિટલ અક્ષરો લખવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે, કેપિટલ, કેપિટલ, હા યસ બિલકુલ સાચું છે, કેપ્સલોક, કેપ્સલોક, તો એ કીનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓ એફ સી નું પૂરું નામ, ફરીથી ફૂલ ફોર્મ તમને માગ્યું છે, ઓ એફ સી, તો બિલકુલ સાચું છે, ઓ એટલે ઓપ્ટિકલ, એફ એટલે ફાઈબર, સી એટલે કેબલ. તો મિત્રો, 25-25 ક્વેશ્ચન તમારા થઈ ગયા છે, અને તમારે ચેક કરવાનું છે કે તમારે કેટલા સાચા પડ્યા છે. ધારો કે ઓછા સાચા પડ્યા છે તો ચિંતા કરવાની નથી, કારણ કે હવે તમે બીજી વાર વિડીયો જોશો તો તમને 25-25 આવડતા જશે. અને હા મિત્રો, તમને ખબર છે કમ્પ્યુટરના પ્રશ્નો બહુ મહત્વના હોય છે, સામાન્ય રીતે આ બધા આ ટાઈપના જ હોય છે, રિપીટ જ થતા હોય છે, તો બસ આ વિડીયો ખાસ જોઈ લો, એટલીસ્ટ આમાંથી આવે તો આપને આવડી જાય. અને હા મિત્રો, બધા મિત્રોને જાણ કરી દેજો, તમારી કોમેન્ટ્સને તો હું રાહ જોતો જોઉં છું. તો એક કમ્પ્યુટરની અંદર મને વિચાર આવ્યો કે આપણે મોક ટેસ્ટ દ્વારા જેટલા પ્રશ્નોનું અનુસંધાન લેવું છે એ લઈ લેશું. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.